नमस्कार विद्यार्थी मित्रों, आधारशिला आयोजित ऑनलाइन एजुकेशन प्रोग्राम में हूँ वर्षा भावसर आपनु हार्दिक स्वागत करूँ छू। आज आपणे धोरण चार में विषय पर्यावरण पाठ एक रोज निशाळे जईए नो अभ्यास करीशुं। परंतु आपणे तो पहलो ज पाठ रोज निशाळे जईए भणवानो छे। अत्यारे तो निशाळे जवानुं नथी, घरे ज रहीने भणवानुं छे। बधाने निशाळे आवानुं घणुं मन थाय छे, बधाने मळवानुं पण मन थाय छे। परंतु अत्यारे आपणे शाळाए आवानुं नथी, तो चालो घरे रहीने ज आपणे आ पाठ भणीशुं। आपणा देशना दरेक बाळको गामडामां तेमज शहेरमां शाळाए भणवा माटे जाय छे। गाममांथी दूरना विस्तारोमांथी आ बाळको भणवा माटे शाळामां आवे छे। आमांथी केटलाक बाळको चालीने, केटलाक बाळको साइकल पर, केटलाक बाळको रिक्षामां के अन्य खानगी वाहनमां पण शाळाए जाय छे। આપણે તો આપણી આધારશિલામાં બસની પણ સગવડ છે, તેથી દરેક વિદ્યાર્થીઓ બસમાં આવે છે, નજીકના વિસ્તારોમાંથી રિક્ષામાં આવે છે, તેમજ ઘણા વિદ્યાર્થીઓને બાઇક ઉપર લેવા મૂકવા પણ આવે છે। તો બીજે ગામ શાળામાં ભણવા જતા હોય છે તે બાળકો બળદગાડાનો પણ ઉપયોગ કરે છે। પરંતુ આવું બધે હોતું નથી, ઘણી જગ્યાએ શાળામાં જવું મુશ્કેલી ભર્યું હોય છે। આપણા દેશના વિવિધ રાજ્યોના વિવિધ તાલુકામાં રહેતા બાળકો કેવી રીતે શાળાએ જાય છે તે આપણે જોઈશું। શાળા ઘરથી દૂર હોય છે તે બાળકો રિક્ષાનો પણ ઉપયોગ કરે છે। તે આપણને દેખાય છે કે ચિત્રમાં બાળકો રિક્ષામાં જતા હોય છે। એના પછી પુલનું ચિત્ર દેખી શકાય છે। ઘણા બાળકો નદીની પેલે પાર રહેતા હોય છે અને નદીની બીજી બાજુ એમની શાળા હોય છે, તો શાળાએ જવા આવવા પુલનો ઉપયોગ કરે છે। નદી ઉપર પુલ બનાવવામાં આવે છે। આ પુલ બનાવવા માટે સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાનો ઉપયોગ થાય છે। પુલને પગથિયા પણ હોય છે। આપણે ત્યાં અમદાવાદમાં સાબરમતી નદી વહે છે, તો અમદાવાદમાં પણ ઘણા પુલ છે। સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, એલિસ બ્રિજ। અંગ્રેજોના સમયમાં ઈસવીસન 1870-71માં આ પુલ લાકડાનો બાંધવામાં આવ્યો હતો। 1875માં પૂરમાં આ પુલ નાશ પામ્યું હતું। લોખંડનો નવો પુલ ઈસવીસન 1892માં હિંમતલાલ ધીરજરામ ભચેત દ્વારા બાંધવામાં આવ્યો। હેલ્બર્ટ એલિસ કમિશનર હતા, તેમના નામ પરથી એલિસ બ્રિજ નામ આપવામાં આવ્યું। ઈસવીસન 1997માં આ પુલને સ્વામી વિવેકાનંદ બ્રિજ નામ આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ લોકો આ પુલને એલિસ બ્રિજના નામે જ ઓળખે છે। પુલ વાહનોની અને માણસોની અવર જવર માટે બનાવવામાં આવે છે। બાળમિત્રો, ચિત્રમાં દેખાય છે કે ઘણા બાળકો હોડીમાં બેસીને પણ શાળાએ જાય છે। ગુજરાતના બેટ દ્વારકા, ગીર કે ડાંગના પર્વત વિસ્તારમાં બાળકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરીને શાળાએ ભણવા જાય છે। આ માટે બાળકો હોડીનો ઉપયોગ કરે છે, હોડીમાં બેસીને શાળાએ જાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે હોડીમાં બેઠા છો, કેવી મજા આવે છે! કબીરવડ જવા પણ હોડીનો ઉપયોગ થાય છે। પાણીમાં મુસાફરી કરવા તરાપો, સ્ટીમર, બોટ, વહાણ જેવા વાહનોનો ઉપયોગ થાય છે। અત્યારે હોવરક્રાફ્ટ દ્વારા પણ પાણીમાં મુસાફરી કરી શકાય છે। હવેનું ચિત્ર આપણને ઊંટગાડીનું દેખાય છે। આપણા ભારત દેશમાં કચ્છ જિલ્લામાં રણ પ્રદેશ જોવા મળે છે। રણ પ્રદેશમાં રેતી જ રેતી જોવા મળે છે। રેતી દિવસે ખૂબ જ ગરમ થાય છે। કચ્છના ગામડામાં બાળકોની શાળાએ જવા આવવા માટે ઊંટગાડીનો ઉપયોગ કરવો પડે છે। ઊંટગાડીમાં બેસીને બાળકો શાળાએ જાય છે। રણ પ્રદેશમાં લોકો આવવા જવા, માલની હેરફેર માટે તેમજ શાળાએ જવા માટે ઊંટગાડીનો ઉપયોગ કરે છે। રણમાં ઊંટને ગરમી નહીં લાગતી હોય, એને પગમાં નહીં દજાતું હોય। ઊંટ એ રણનું વાહન ગણાય છે। ઊંટના પગના પંજામાં ગાદી હોય છે। ત્યારબાદ એના પછીના ચિત્રમાં બળદગાડું દેખાય છે। ભારતમાં ઘણા જિલ્લામાં ગામડામાં શાળા દૂર હોવાથી બાળકો બળદગાડામાં બેસીને જાય છે। બળદગાડામાં જતા જતા લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જાય છે। જો ખૂબ તડકો હોય અથવા વરસાદ હોય તો આ બાળકો છત્રીનો ઉપયોગ કરે છે। નજીકના ગામમાંથી અમુક લોકો માલની હેરફેર કે શાકભાજી વેચવા માટે પણ બળદગાડાનો ઉપયોગ કરે છે। અને ત્યારબાદ છેલ્લું ચિત્ર, જેમાં વિદ્યાર્થીઓ સાયકલ લઈને સ્કૂલે જાય છે। ઘણા બાળકો શાળાએ સાયકલ લઈને આવે છે। ઘણા ગામડામાં પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ
હવે છોકરીઓને શાળાએ જવાની જરૂર છે, એમના માટે પણ શિક્ષણ જરૂરી છે. એ માટે સમજીને તેમના માતા પિતા છોકરીઓને શાળાએ મોકલે છે અને છોકરીઓ શાળાએ સાયકલ લઈને સરળતાથી જાય છે. તમને સાયકલ આવડે છે? હા, સાયકલ ચલાવવાની તો બહુ જ મજા પડે છે. સાયકલ ચલાવતા તમને કોને શીખવાડ્યું? ઘણા કહેશે કે દાદાએ, પપ્પાએ, કાકાએ, ભાઈ, કે પછી ઘણા બાળકો તો કહેશે હું જાતે જ સાયકલ ચલાવતા શીખ્યો છું. તો સાયકલ લઈને બધા ભાઈબંધો સાથે પણ કેવી જવાની મજા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેસનમાં આપણે આટલું શીખ્યા. હવે આગળના ટોપિકમાં હવે પછીનું કન્ટિન્યુ કરવામાં આવશે. ધન્યવાદ.